डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। वेलकम स्टूडेंट्स, जे कंईक नवું કરે અને ઇન્ડિપેન્ડન્ટલી કરે એ છે યંગ પીપલ। તો આપણે યુવાન છીએ અને કંઈક નવું કરવા જઈએ છીએ, એટલે જ તો આપણે પેપર 10 ECOM 310નો કોર્સ છે એ પ્રોજેક્ટ વિષયનો પસંદ કરેલો છે। થર્ડ યરમાં આવ્યા સુધી જ્યાં જે પણ પેપર, જે પણ વિષય, જે પણ ટોપિક અને જે પણ યુનિટ્સનો તમે અભ્યાસ કર્યો છે એમાંથી જ તમારી આજુબાજુનું અર્થતંત્ર, અર્થશાસ્ત્ર વ્યક્ત થાય છે। તમે પરિવહનનું ચેપ્ટરનો અભ્યાસ કર્યો છે, તમારી આસપાસ પરિવહનની સુવિધા છે, તમે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કર્યો છે, તમારું ઇલેક્ટ્રિસિટીનું પણ યુનિટ છે, તમે બજારમાં ખરીદી કરો છો, તમે બજારમાં પેમેન્ટ કરો છો અને એ પણ તમારી પાસે અભ્યાસક્રમમાં છે, તમે ગુજરાતમાં છો, તમારા અભ્યાસક્રમમાં ગુજરાતનું અર્થતંત્ર છે, તમે બહારથી વસ્તુ ખરીદો છો એટલે કે વિદેશથી વસ્તુ આયાત થયેલી છે એને ખરીદો છો, તો આંતરરાષ્ટ્રીય વેપાર તમારા અભ્યાસક્રમમાં છે, તમે કઈક વસ્તુની નિકાસ કરો છો તો એ પણ તમારા વ્યાપારના તબક્કામાં અને તમારા અભ્યાસક્રમમાં છે, તમે બેંકનો ઉપયોગ કરો છો, તમે ડિજિટલ મનીનો ઉપયોગ કરો છો, તમે બધું જે પણ કરો છો, તમે નાગરિક તરીકે જે પણ કરો છો, તમે પરિવારના સભ્ય તરીકે જે પણ કરો છો અને રાષ્ટ્રના વ્યક્તિ તરીકે જે પણ કરો છો, બધું જ તમારા અભ્યાસક્રમમાં છે। ફર્સ્ટ યરથી લઈને થર્ડ યર સુધી તમે આર્થિક વિકાસ કર્યો છે, તમારા પરિવારમાં જે જે ફેરફારો થયા છે એ બધા જ અનુભવો, જો તમે પોલ્યુશનને કારણે તમને અસર થતી હોય અથવા તો તમે પોલ્યુશન કરતા હો અથવા તો તમે પોલ્યુશન ઓછું કરતા હો, તો એ બધું જ તમારા અભ્યાસક્રમમાં છે। તો એનો મતલબ કે તમારી પાસે એ બધું જ અભ્યાસક્રમમાં છે કે જે એકચ્યુઅલી તમે જીવન જીવો છો। તો પછી શા માટે તમે હંમેશા બીજાના સિદ્ધાંતોને જ યાદ રાખીને પરીક્ષામાં પાસ થવું? ચાલો કંઈક તમે કરો, કંઈક નવું કરો, અને આપણે પસંદ કર્યો છે પ્રોજેક્ટનો વિષય। તો આજે એના ચોથા ભાગમાં આપણે જે અભ્યાસ કરવાના છીએ એ વ્યાખ્યાન ખંડની એક રૂપરેખા જોઈ લઈએ। વ્યાખ્યાન ખંડની રૂપરેખામાં આપણે જે પણ પોઈન્ટ્સ લેવાના છે એ છે, સૌથી પહેલાં માહિતીનો સ્ત્રોત નક્કી કરવો, એટલે કે સંશોધન કાર્યના જે પણ તબક્કાઓ છે તમે જે જે તબક્કાથી સંશોધન કરશો, જો તમને આ ઉપયોગી થશે અત્યારે બીએ લેવલ પર, એટલે કે ગ્રેજ્યુએટ લેવલ પર, અનુસ્નાતક જ્યારે તમે આગળ અભ્યાસ કરશો ત્યારે તમે સંશોધનનો અભ્યાસ કરશો, એ બધામાં આ તમને ઉપયોગી થશે। તો સંશોધન કાર્યના કયા કયા તબક્કાઓ હોય છે? તો સૌથી પહેલાં તો આવશે માહિતીનો સ્ત્રોત નક્કી કરવો, પછી માહિતી એકત્રીકરણ, માહિતીની ગોઠવણી, વિશ્લેષણ, અર્થઘટન અને અંતે સંશોધન અભ્યાસના તારણો। તો આ છે આપણા આખા વ્યાખ્યાન ખંડની રૂપરેખા। આપણે આગળ જોઈએ તો આજે આપણે કયા ઉદ્દેશથી આ વ્યાખ્યાન ખંડનો અભ્યાસ કરવાના છીએ? તો આ વ્યાખ્યાન ખંડ સાથે અભ્યાસ કર્યા પછી તમે શોધ કાર્યના તબક્કાઓનું વર્ણન કરી શકો અને તમારા શોધ કાર્યમાં આ તબક્કાઓને અપનાવી શકો। તો એક જ પોઈન્ટનું આપણું ટાર્ગેટ છે એને આપણે જોઈએ। હવે માહિતીનો સૌથી પહેલાં તો સ્ત્રોત નક્કી કરીએ કે જે પણ અભ્યાસ તમે કરવાના છો એની માહિતી બે રીતે નક્કી થઈ શકે। એક માહિતી કે તમે જાતે તે સ્થળે જઈને માહિતી એકત્રિત કરો, બીજું કે બીજા લોકોએ તેનો અભ્યાસ કરતી વખતે જે માહિતીનું એકત્રીકરણ કર્યું હોય એ બીજાએ એકઠી કરેલી, મેળવેલી માહિતી, ગોઠવેલી માહિતીનો તમે ઉપયોગ કરો, એટલે એક બને છે પ્રાથમિક માહિતી અને બીજી બને છે ગૌણ માહિતી। આ બંને માહિતી વિશે આપણે આગળ ડિટેલમાં જોઈએ। તો માહિતીનું એકત્રીકરણ, એમાં પ્રાથમિક માહિતી જ્યારે આપણે પસંદ કરીએ છીએ કે આપણે પ્રાથમિક તબક્કા પ્રકારે માહિતી એકત્રિત કરશું, તો એમાં સૌથી પહેલાં આવે છે પ્રશ્નાવલી।
અનુસૂચિ અને અવલોકનથી, પ્રશ્નાવલી અને અનુસૂચિ એ બંને વસ્તુ એક જ છે, પણ એ માહિતી મેળવવાની પદ્ધતિ અલગ બને છે. પ્રશ્નાવલી, તમે જાણો છો કે આપણે જે પણ વસ્તુ, જે પણ બાબતે જાણકારી જોઈએ છે એના બાબતે આપણે પ્રશ્નો પૂછીએ છીએ. એ પ્રશ્નોનું જે લિસ્ટ બને છે અને આપણે એ પ્રશ્નાવલી, એ માહિતી અથવા તો ઉત્તરદાતા જે આપણા પ્રશ્નોના જવાબ આપશે, ઉત્તર આપશે, એ ઉત્તરદાતાને આપીએ છીએ અને ઉત્તરદાતા જાતે એ માહિતી ભરે છે. આધુનિક સમયમાં ગૂગલ ફોર્મમાં હોય છે અને આ ગૂગલ ફોર્મ આપણે ઈમેલથી, વોટ્સએપથી અને કોઈ પણ રીતે આપણે મોકલી શકીએ છીએ. કોઈ વ્યક્તિ મારફતે પણ ભરાવી શકીએ છીએ. તો એ પ્રશ્નોની જે યાદી છે અને ઉત્તરદાતા જાતે જ ભરે છે, ધેટ ઇઝ પ્રશ્નાવલી. પણ આ જ પ્રશ્નો જો સંશોધક પોતે પ્રશ્નો પૂછી પૂછીને સંશોધક જાતે તેના જવાબ ભરે, વસ્તુ એક જ છે, પ્રશ્નોની યાદી જ છે, પણ ઉત્તરદાતા ભરે, દેટ ઇઝ પ્રશ્નાવલી, અને સંશોધક જાતે ભરે એ છે અનુસૂચિ. એક જ યાદી છે, એક જ પ્રશ્નોની યાદી છે, અડધા પ્રશ્નાવલી તરીકે ભરી શકાય, અડધા અનુસૂચિ તરીકે પણ ભરી શકાય. તો વસ્તુ એક જ છે પણ એમાં સંશોધક જાતે ભરે છે પ્રશ્નો. ઘણી વખત એવું હોઈ શકે કે પ્રશ્ન એ ઉત્તરદાતાને સમજાવવો પડે અથવા તો એક્સપ્લેન કરવો પડે. હા, ના, કેટલું, વર્ષ લખવાનું, માહિતી આપવાની, ટૂંકી ટૂંકી માહિતીઓ છે, ઘણી વખત ઉત્તરદાતા ઇઝીલી ભરી શકે છે. પણ ઘણી વખત માહિતી અથવા તો પ્રશ્ન એ રીતે પૂછાયો હોય કે ઉત્તરદાતાને કદાચ સમજ પડે નહીં, થોડો ઘણો રેફરન્સ આપવો પડે, એને કન્વિન્સ કરવું પડે, તો સંશોધક જાતે એ ઉત્તરદાતાનો સંપર્ક કરે છે અને પ્રશ્ન સંશોધક જ પૂછે છે અને ઉત્તરદાતા જે પણ જવાબ આપે છે એ જવાબ સંશોધક પોતે એ માહિતીની પ્રશ્નાવલીમાં એ ફીડ કરે છે. તો એ બને છે અનુસૂચિ. નંબર ત્રણ, અવલોકનથી. હવે ઘણી વખત આપણે ઉત્તરદાતાના ઉત્તર પર નિર્ભર ન રહીએ અને સંશોધક જાતે જ એ માહિતીનું, જે પણ બાબતનું સંશોધન કરવાનું છે એ જાતે જ એની માહિતીનું એકત્રીકરણ કરે, એમાં કોઈને પૂછવાનું રહેતું નથી. સંશોધક જાતે ઓબ્ઝર્વ કરીને, અવલોકન કરીને માહિતી એકઠી કરી શકે. ઉદાહરણ તરીકે, તમે તમારા આસપાસના એટલે કે પડોશના વિસ્તારનું, તમારી જ સોસાયટી હોય, તમારું જ ફળિયો હોય, તમારું જ એપાર્ટમેન્ટ હોય, એમાં તમે અવલોકન કરો કે પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે. તો તમે દરેક વ્યક્તિને પૂછી શકો અથવા તો તમે એક્ઝેક્ટ અવલોકન કરી શકો કે સફાઈ કર્મચારી જે વિસ્તાર સાફ કરવા આવે છે એ બરાબર થતો નથી, એનું ઓબ્ઝર્વેશન થયું. અથવા તો કર્મચારી, સફાઈ કર્મચારી જે નગરપાલિકા, ગ્રામ પંચાયત તરફથી નિમણૂક કરાય છે એ તો બરાબર કરે છે, પણ ત્યાંની પ્રજા જ પ્રદૂષણ કરે છે, કચરો ફેંકે છે, પાણી ઢોળે છે, ગંદુ થાય છે. ઓબ્ઝર્વ કરો, હવે સ્ત્રીઓ વધુ પ્રદૂષણ કરે છે કે પુરુષો વધુ કરે છે, કે બાળકો કરે છે, કયા વર્ગના લોકો કરે છે, એ લોકોની આવક શું હોઈ શકે, કયા સમયે વધુ પ્રદૂષણ હોય છે, આ બધું સંશોધકે ઉદાહરણ તરીકે જાતે જ પસંદ કરે, ઓબ્ઝર્વ કરેલી માહિતી છે. એક બીજું ઉદાહરણ લઈએ, લોકો પરિવહનનું કયું સાધન ઉપયોગમાં લે છે. આપણે દરેક વ્યક્તિને પૂછી શકીએ કે તમે કયું સાધન પરિવહનનું મુખ્યત્વે ઉપયોગમાં લો છો, અથવા તો આપણે જાતે જ ઓબ્ઝર્વ કરીને માહિતી એકઠી કરી શકીએ કે પરિવહનના જુદા જુદા સાધનો છે, બસ, રિક્ષા, પોતાનું વાહન, તેમાંથી મુખ્યત્વે લોકો સમૂહ પરિવહનનું માધ્યમ ઉપયોગમાં લે છે, બસનું. અથવા તો તમારી પાસે આવું કે લોકો ખાનગી એટલે કે પોતાની માલિકીનું વાહન ઉપયોગમાં લેવાનું પસંદ કરે છે. કારણ શું હોઈ શકે એનું પણ જાતે જ નિરીક્ષણ કરીએ, ઓબ્ઝર્વેશન કરીએ. તો જરૂરી નથી કે દરેક માહિતી પ્રશ્નાવલીથી ઉત્તરદાતાએ આપેલી હોય એ જ માહિતી સંશોધન પદ્ધતિ થઈ શકે, નહીં, બે રીતે પણ થઈ શકે. જે માહિતી તમે ઉત્તરદાતા પાસે પૂછીને લેતા હો એ જ માહિતી તમે પોતાના અવલોકનથી પણ જાણી શકો,
પરિણામ શું આવી શકે? તુલના કરી શકાય કે ઉત્તરદાતા તો આ પ્રમાણે જવાબ આપે છે, પરંતુ સંશોધકનું અવલોકન આવું છે અને બંનેમાં ભિન્નતા છે. અથવા તો ઉત્તરદાતાએ આપેલા જવાબો પ્રમાણે જ સંશોધકનું અવલોકન છે, બંને એક જ સમાન બને છે, એક જ માહિતી આપે છે. તો આ રીતે પણ સંશોધન થઈ શકે. આગળ વધીએ. માહિતીનું એકત્રીકરણ આપણે જોઈએ છીએ, ગૌણ માહિતી. હવે ગૌણ માહિતી એટલે એનું મહત્ત્વ ઓછું હોય એમ નહીં. ગૌણ માહિતી એટલે કે અન્ય લોકોએ તમારા પહેલાં જે લોકોએ આ જ વિષય પર સંશોધન કરેલો હોય એ લોકોએ એકઠી કરેલી માહિતી અને ગોઠવેલી માહિતી. દાખલા તરીકે બુક્સ હોય, મેગેઝિન્સ હોય, પુસ્તકો, સામયિકો, બીજાએ કરેલા સંશોધનના અભ્યાસો, જે બધું લાઇબ્રેરીમાં અવેલેબલ હોય, સરકારી અને બિનસરકારી સંસ્થાના અહેવાલો, સમાચાર માધ્યમો. દાખલા તરીકે ગુનાખોરી ઉપર તમે અભ્યાસ કરતા હો તો પોલીસ સ્ટેશનમાંથી તમને માહિતી મળી શકે. બેન્કિંગ ઉપર તમે અભ્યાસ કરતા હો તો લીડ બેંક જે હોય એ પાસેથી, લીડ બેંક પાસેથી તમને માહિતી મળી શકે. એટલે તમારે પ્રાથમિક માહિતી પાછળ આપવો પડતો સમય, નાણાં, કોઈ પણ સાધન ખર્ચ કરવાની જરૂર રહેતી નથી, તમારે એ તૈયાર મળે. દાખલા તરીકે સેન્સસ, જે વસ્તી ગણતરી થતી હોય છે, એ વસ્તી ગણતરીનો આપણે કેટલા બધા લોકો ઉપયોગ કરીએ છીએ. એ વસ્તી ગણતરી આપણે દર વખતે આપણે ગણતરી કરવા નથી બેસતા કે ભારતમાં કેટલી વસ્તી છે, પણ જ્યારે ગણતરી થયેલી હોય છે એનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. આમાં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે કે જ્યાંથી માહિતી લીધી હોય, જ્યારે પણ લીધી હોય તે વિગત આપવાની. જેમ કે ગૌણ માહિતી આપણે ક્યાંથી લીધી? કોઈ વેબસાઇટ ઉપરથી લીધી તો વેબસાઇટ કઈ, એની આખી URL કોપી પેસ્ટ કરવાની. લેખક અથવા સંશોધકનું નામ, કોણે આ માહિતી એકઠી કરેલી હતી, પુસ્તકનું નામ, તારીખ, સમાચારપત્ર કે સામયિકનું નામ, અથવા તો કોઈ સંસ્થા કે જેણે આ માહિતી એકઠી કરેલી હોય એનું નામ, પ્રકાશકનું તરીકે, દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ ઘણી બધી આંકડાકીય માહિતીઓ બહાર પાડે છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, એના તરફથી પણ ઘણી બધી માહિતી આંકડાકીય મળી રહેતી હોય છે. તો આ બધી બાબતો છે એ આપણે રજૂ કરવી પડે કે કઈ સંસ્થાએ આ માહિતી એકઠી કરેલી હતી. એનું કારણ એ છે કે એ માહિતી ખરેખર ભરોસાપાત્ર, ખરેખર ઓથેન્ટિક છે કે કેમ એ આપણે જોવાનું હોય. તો આ રીતે માહિતી, ગૌણ માહિતી પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. માત્ર પ્રાથમિક માહિતી ઉપર આધારિત સંશોધન અભ્યાસ થઈ શકે, માત્ર ગૌણ માહિતી ઉપર આધારિત સંશોધન અભ્યાસ થઈ શકે, બંનેનું મિશ્રણ પણ હોઈ શકે. આગળ જોઈએ. હવે માહિતી તો મેળવી લીધી, પણ એને ગોઠવવાની છે. તમને ખ્યાલ છે, અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ છો એટલે કોષ્ટક, આકૃતિ, આલેખ, એનાથી તો તમે બધા પરિચિત હો જ. આપણે હંમેશા જાણીએ છીએ કે વસ્તુની કિંમત, માંગ, વેચાણ, આયાત, નિકાસ, વ્યાજનો દર, આપણે કોષ્ટક એટલે કે ટેબલ સ્વરૂપમાં અભ્યાસ કરીએ છીએ. એટલે આપણે જાણી શકીએ છીએ કે છેલ્લા 10 વર્ષમાં કેટલો ફેરફાર થયો, છેલ્લા 100 વર્ષની વસ્તીમાં કેટલો વધારો થયો. આપણી પાસે બધું જ ડિટેલ હોય છે, કારણ કે એ માહિતી આપણે ગોઠવેલી હોય છે. સૌથી પહેલાં વસ્તી ગણતરી ક્યારે થઈ, એ ત્યારે વસ્તી કેટલી હતી, ગ્રોથ રેટ કેટલો હતો, આ બધો જ અભ્યાસ આપણને કરવા માટે ઈઝી બને છે, કારણ કે માહિતી ગોઠવેલી છે. હવે આપણે એનું એનાલિસિસ પણ કરી શકીએ છીએ, બે ચલ વચ્ચેનો સંબંધ પણ તપાસી શકીએ છીએ કે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ વચ્ચે કેટલો સંબંધ છે. વસ્તુની કિંમત અને ભાવ વધારો, લોકોની બચત વચ્ચે શું સંબંધ છે? વ્યાજના દર અને લોકોની બચત વચ્ચે શું સંબંધ છે? કારણ કે આપણે આકૃતિ બનાવી, આલેખ બનાવ્યો, માંગની રેખા, બચતની રેખા, વ્યાજ દર અને બચત વચ્ચેનો સંબંધ, આવી બધી રેખાઓ આકૃતિથી આપણે પરિચિત છીએ. તો તમને જે પણ માહિતી મળે છે એ આ રીતે તમે માહિતી ગોઠવો. પાઈ ચાર્ટ બનાવીએ, બાર ડાયાગ્રામ બનાવીએ, આલેખો આપણે બનાવીએ છીએ, તો એનાથી આપણે માહિતીની ગોઠવણી અને એનાલિસિસ કરી શકીએ છીએ.
હવે માહિતીનું વિશ્લેષણ કરું, પૃથક્કરણ કરું કે કુલ ઉત્તરદાતાઓમાંથી કેટલા પુરુષ કેટલા મહિલા, દરેકનું વય જૂથ શું, આવકનું પ્રમાણ કેટલું, અથવા તો જો ઉત્તરદાતા આપણે પ્રશ્નાવલીથી કે અનુસૂચિથી ઉત્તરદાતાને નથી મળ્યા, આપણે એટલે કે સંશોધકે જાતે જ માહિતી એકઠી કરી છે, તો પણ નમૂના જે છે, સેમ્પલ જેને આપણે કહીએ છીએ, એમાં આ જ પ્રકારે ભાગ પાડી શકાય, સ્ત્રી કેટલા, પુરુષ કેટલા, બાળકો કેટલા, આવકનું જૂથ, વય જૂથ, શિક્ષણનું પ્રમાણ, કૃષિ ઉત્પાદન દરમિયાન ઘઉંનું ઉત્પાદન, શાકભાજીનું ઉત્પાદન, ફળોનું ઉત્પાદન, વરસાદનું પ્રમાણ, ગમે તે આપણે જે પણ આપણા સંશોધનનો વિષય હોય, તો એ પ્રમાણે આપણે અભ્યાસ અને માહિતીનું ગોઠવણી કરી અને હવે વિશ્લેષણ કરી શકીએ છીએ. તો એકઠી કરેલી અને ગોઠવેલી માહિતીમાં વધારાનું વલણ છે કે ઘટાડાનું, વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે છે કે વધે છે, ગમે તે હોઈ શકે. જુઓ, આ દરેક વખતે આપણને અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે તટસ્થ રીતે અવલોકન કરવાનું થાય કે વસ્તુની કિંમત વધે છે છતાં પણ માંગ ઘટતી નથી. કેમ? હવે જ આપણું સંશોધન શરૂ થયું. એ કાં તો જીવન જરૂરિયાતની વસ્તુ હોઈ શકે, અથવા તો અતિ રિચ પીપલ ખરીદતા હોય એવી વસ્તુ હોઈ શકે જે સ્ટેટસ સિમ્બોલ તરીકે હોય, અથવા તો એ પ્રાથમિક, અથવા તો એ ગિફિન વસ્તુ હોઈ શકે કે જે વસ્તુની કિંમત વધી પણ એની માંગ ઘટી નહીં. રાઈટ? તો હવે એ જ તો આપણું સંશોધન છે કે કયા પ્રકારની વસ્તુની કિંમત અને માંગમાં સ્થિર સંબંધ રહેલો છે અથવા તો વ્યસ્ત સંબંધ નથી. છે ને, કેટલો સરસ અભ્યાસનો વિષય થઈ શકે કે હંમેશા માંગનો નિયમ તો આપણે અભ્યાસ કરીએ છીએ, પણ કઈ વસ્તુ વચ્ચે માંગનો નિયમ લાગુ પડતો નથી. તો વધારાનું વલણ છે કે ઘટાડાનું? છેલ્લા 10 વર્ષમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે, તો ઘઉંના ઉત્પાદનમાં વધારાનું વલણ છે કે ઘટાડાનું, કે સ્થિર? તો આ રીતે એકઠી કરેલી અને ગોઠવેલી માહિતીમાં વધારો જણાય છે કે ઘટાડો જણાય છે. પરિવહનનો અભ્યાસ કરતા હોઈએ તો બસ, ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી બસોમાં મુસાફરોનું પ્રમાણ ઘટી રહ્યું છે કે વધી રહ્યું છે? ઘટાડાનું વલણ છે કે વધારાનું? શા માટે? એ બધા અભ્યાસ કરવાના હોય છે. બે ચલ અથવા તો ઘટકો વચ્ચે સંબંધ છે કે નહીં, સંબંધ છે તો સીધો સંબંધ છે કે વ્યસ્ત સંબંધ? માહિતીમાંથી હવે કેવા લક્ષણો બહાર આવે છે? હવે લક્ષણો, માહિતી ગોઠવી, આકૃતિ બનાવી, એનાલિસિસ કર્યું, હવે તારણ ઉપર આવવાનું છે કયા લક્ષણો બહાર આવે છે. કે આ વર્ગના લોકોની આવકમાં વધારો થવા છતાં ખરીદીમાં ઘટાડો થયો નહીં, બીજા વર્ગના લોકોની આવકમાં વધારો થવાથી વસ્તુની માંગમાં ઘટાડો કર્યો, વસ્તુ એક જ છે, વર્ગ બે છે, તો આવું કંઈ પણ આપણે લક્ષણ બહાર લાવી શકીએ એ જ આપણા સંશોધનનું તારણ બને. આગળ, સ્ત્રી, પુરુષ, અન્ય, બાળકો, વૃદ્ધો, એની સંખ્યા, એ લોકોની નિર્ણય લેવાની રીત, પસંદગી, આ બધું જ જે બાબતો છે એના વિશે આપણે તારણો ઉપર આવવાનું છે કે આ પરિસ્થિતિમાં સ્ત્રીઓ આ પ્રકારે નિર્ણય લે છે, આ પરિસ્થિતિમાં શિક્ષિત સ્ત્રીઓ આ પ્રકારે નિર્ણય લે છે, આ પરિસ્થિતિમાં હાઉસવાઇફ સ્ત્રીઓ આ પ્રકારે નિર્ણય લે છે, એક્સવાયઝેડ જે પણ આપણો સંશોધનનો વિષય હોય, કઈ રીતે એ લોકો નિર્ણય લે છે. હવે બધું થઈ ગયું, તારણ આપણે જોયા, લક્ષણો જોયા, તો હવે એનું અર્થઘટન કરીએ. બે ચલ વચ્ચે સીધો સંબંધ જણાય છે તો એક ઉપર બીજાની અસર છે કે પરસ્પર તટસ્થ છે? જુઓ, આ ફરીથી, એક બંને વચ્ચે સીધો સંબંધ જણાય, પણ જરૂરી નથી કે બંને વચ્ચે કોઈ સંબંધ હોય. દાખલા તરીકે, કેરીની સિઝનમાં કેરીની કિંમત અને બે દેશો વચ્ચેનું યુદ્ધનું કારણ, અથવા તો કેરીની સિઝનમાં કેરીની કિંમત
અને બાળકોનું પરીક્ષામાં પરિણામ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. કિંમત વધે છે, પરિણામ પણ ધારો કે સારું આવે, કોઈ સ્કૂલના સારું શિક્ષણ મળતું હોય, ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થાય, તો પણ બંને વચ્ચેનો કોઈ સંબંધ રહેતો નથી. તો બે ચલ વચ્ચે સંબંધ છે જણાય છે, પણ એક ચલ ઉપર બીજાની અસર નથી, બંનેમાં સીધો સંબંધ છે. કેરીની કિંમત પણ વધે છે, બાળકોનું શિક્ષણમાં પરિણામ પણ વધે છે, પણ બંને વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે નહીં. આગળ જોઈએ, સંખ્યા વધવાનું વલણ ધરાવે છે એનો અર્થ શું? વસ્તુની કિંમત વધી પણ માંગ ઘટી નહીં એનો અર્થ શું, કારણ શું? આ તો સંશોધન છે. બે ચલ વચ્ચેનું અંતર વધતું જાય છે કે ઘટતું જાય છે એનું અર્થઘટન શું, એનો મતલબ શું? આગળ જોઈએ, ગ્રાહકોની પસંદ બદલાઈ રહી છે એનાથી શું સૂચન મળે છે? લોકો પહેલાં કયા પ્રકારની વસ્તુ ખરીદતા? જો ગ્રાહકોની પસંદ બદલાઈ રહી છે, ઉદાહરણ તરીકે બાઇસિકલ, સાયકલનું વેચાણ ફરીથી વધ્યું, લોકોની પસંદગી ફરીથી સાયકલ બની છે, લોકો સાયકલ ફરીથી પસંદ કરે છે, કેમ? યુવાન વયે મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે તેના કયા કારણો જણાય છે? આ બધા જ પ્રશ્નો આપણા સંશોધનના હોઈ શકે, સંશોધન અભ્યાસના તારણો. તો બંને ચલ વચ્ચે સીધો સંબંધ છે, તેથી આપણે એવા તારણ ઉપર આવી શકીએ કે જે તમે તારણ આવે તમારા અભ્યાસથી. એ બીજો, બંને ચલમાં એક સાથે વધારો થાય છે અથવા તો ઘટાડો થાય છે, પરંતુ બંને વચ્ચે કોઈ સંબંધ થતો નથી. એક્સ ચલ વાય ચલ ઉપર અસર કરતો નથી, બંને સ્વતંત્ર છે. હવે જુઓ, તમે દરખાસ્ત જ્યારે લખશો ત્યારે દરખાસ્તમાં સંભવિત તારણો લખવાના હતા, પણ અત્યારે જે તમે લખો એ સંભવિત તારણો નથી પણ ખરેખરા તારણો છે, જે અભ્યાસ પછી સાબિત થયેલા છે, જેના પુરાવા છે. આ સંભવિત તારણો નથી પણ ખરેખરા તારણો છે, જે તમારા અભ્યાસ પછી સાબિત થયેલા છે, જેના આધાર પુરાવા છે. નેક્સ્ટ, આપણે જ્યારે પણ મળશું ત્યારે શોધ અભ્યાસનો અહેવાલ કેવી રીતે લખવો એનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો સંશોધન થાય ત્યારે માહિતી એકઠી કરવી, માહિતીને ગોઠવવી, એને આકૃતિ, આલેખો, કોષ્ટક એમાં રજૂ કરવી, એના તારણો અને અર્થઘટન કરવા, એ બધું થઈ ગયું. તમને આજના વ્યાખ્યાન ખંડ પરથી એના તબક્કાઓ, એના સ્ટેપ્સ વિશે પણ સમજૂતી મળી હશે. બધું થઈ ગયું, હવે રિપોર્ટ રાઇટિંગ કરવાનું છે, રાઈટ? જે તમે આખો સંશોધન અભ્યાસ કર્યો એ બધાનું રિપોર્ટ રાઇટિંગ કરવાનું છે. લખ્યું હોય, ક્યાંક પણ રેકોર્ડ થયેલું હોય, તમારો જે કોઈ પણ અભ્યાસ થયેલો છે એ નોંધાયેલો હોવો જોઈએ. નોંધાયેલો કઈ રીતે હોવો જોઈએ? કે જેથી કરીને નેક્સ્ટ આપણો અભ્યાસ કરીએ ત્યારે એમાં જે પણ પરિવર્તન આવે એ ત્યાંથી શરૂ કરીએ, અને તમારો જે અભ્યાસ છે એ તમારા પરીક્ષકો વાંચીને એનો નિર્ણય લઈ શકે, તમારું માર્કિંગ કરી શકે. તો ફરીથી આપણે મળીએ ત્યાં સુધી તમે મારો કોઈ પણ રીતે સંપર્ક કરી શકો, ઈમેલથી જરૂર કરો, economics@baou.edu.in અને kruti.chhaya@baou.edu.in. ઉપરાંત તમે જ્યારે પણ અમદાવાદમાં આવો, યુનિવર્સિટીમાં તમારું હંમેશા સ્વાગત છે. થેન્ક યુ.